નમસ્તે ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણી વિડીયોમાં જોવાના છીએ ધોરણ સાત વિષય વિજ્ઞાન સ્વ પોથી અને પાઠ નંબર દસ છે જેનું નામ છે સજીવોમાં શસન તો મિત્રો સજીવોમાં શસન જે સ્વાધ્યમ પોથી છે એનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે સચોટ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો તો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો જોઈએ પ્રશ્ન તમારા સમક્ષ છે કે નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે તો તમારી પાસે જે તમારી સવાત તેમ છે એની અંદર જે વિકલ્પો આપ્યા છે એમાંથી સાચા સુધી લખવાનું છે અહીંયા મેં સીધા જવાબ લખ્યા છે અને આ ફક્ત ને ફક્ત તમારી તૈયારી પે છે તમે જાતે પણ લખવાનો પ્રયત્ન કરી શકો છો તો એ પહેલો છે કે કઈ પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે અને આ પર્ણરંધ્રો વનસ્પતિના ખાસ જગ્યામાં આવેલા છે ચાર ઓપ્શન તમારી સમક્ષ આપ્યા છે તો એમાં સાચો જવાબ આવશે પર્ણમાં આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન કે શ્વાસોશ્વાસ એ પ્રક્રિયા છે કે જે જે ચાર ઓપ્શન આપે છે એમાં સાચો કયો આવશે તો અહીંયા આપણે બે છે બે ઓપ્શન લખવાની તો કયા કયા બે સાચા છે તો કે શરીરને ઓક્સિજન પૂરો પાડે છે બીજું કે સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીને શરીરને મદદ કરે છે આ બે ઓપ્શન સાચા આવશે બરાબર છે તો જોઈએ આગળ નંબર ચાર કે ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન પોસળીઓ ખસે છે તો ચાર ઓપ્શન તમારી સમક્ષ આપે છે મને સાચું શું આવશે તો અંદર અને નીચે એ પ્રમાણે ખસે છે પાંચમા નંબરનું અળસિયો અને દેડકો તેમની ચામડીથી શ્વસન કરે છે કારણ કે બંને સજીવોની ચામડી કેવી હોય છે તો ચાર ઓપ્શન તમારી સમક્ષ આપે છે સાચું શું આવશે તો ભીની અને પાતળી છે ભીની અને પાતળી છે બરોબર છે હવે જોઈએ આગળ નંબર છ કોલમ એની વિગતને કોલમ બી સાથે જોડવાની છે તો જે તમારી સમક્ષ કોલમ એ અને બી તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલી છે અહીંયા આપણી સીધા સીધા જવાબ લખ્યા છે તો તમારી એ પ્રમાણે જવાબ રીતે જોડી દેવાના છે બરોબર છે આ ફક્ત તૈયારી માટે છે તો જો પહેલામાં આવશે ત્વચા બીજ જોડાશે ઝારર પાઠ નાક અને શ્વસન છિદ્ર આ પ્રમાણે તમે જોડી શકો છો આગળ જોઈએ પ્રશ્ન કે માગ્યા મુજબ પ્રશ્નના જવાબ આપવાના છે પ્રશ્ન સાત થી ઓગણતીસ પ્રશ્ન આ પ્રમાણે છે તો જે પ્રશ્ન નંબર સાતમો નંબર જોયો શું છે કે શ્વસન દર એટલે શું તમારો સ્વસંદર માપીને લખવાનું છે તો એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને સ્વસંદર કહેવામાં આવે છે તો જોઈએ કે જારક શ્વસન કરતા સજીવો નામ લખવાનું છે તો જોઈએ કે મનુષ્ય ગાય ભેંસ દેડકા વંદો માછલી વગેરે જારક શ્વસન કરે છે નવમો પ્રશ્ન કયા સજીવો અજારક શ્વસન કરે છે તો ઈસ્ટ અને ફૂગ તથા કેટલાક બેક્ટેરિયા અજારક શ્વસન કરે છે બરોબર છે જોઈએ પ્રશ્ન સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કયું વાયુ મુક્ત થાય છે તો જવાબ છે એનો કે સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ કયો વાયુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એટલે કે મુક્ત થાય છે અગિયારનો પ્રશ્ન શારીરિક ક્રિયાઓ સાથે શ્વસન દરને શું સંબંધ છે તો જવાબ જોઈએનો કે જ્યારે આરામદાયી કામ કરતી વખતે શ્વસન દર ઓછો અને મહેનત પડે તેવું કામ કરે છે ત્યારે શ્વસન દર કેવો હોય છે તો વધારે હોય છે બારમા નંબર પ્રશ્ન જોઈએ કે આપણને બગાસા શા માટે આવે છે તો એનો પણ જવાબ જોઈ લઈએ કે જ્યારે આપણને ઊંઘ આવે કે સુસ્તી અનુભવાય ત્યારે આપણને શું થાય બગાસા આવે છે પ્રશ્ન નંબર જોઈએ તેરમા નંબર જોઈએ પ્રશ્ન તો શું છે કે કયા તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન બળવાની પ્રક્રિયા થાય છે તો શ્વસન તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન બળવાની પ્રક્રિયા થાય છે પ્રશ્ન નંબર ચૌદ જોઈએ તો કે દિવ્યને દોડતી દિવ્યને દોડની સ્પર્ધામાં સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓમાં ખેંચાનો અનુભવ છે અને શા માટે તો જોઈએ કે દિવ્ય દોડે છે ત્યારે તેના પગના સ્નાયુઓ અકારક શ્વસન કરે છે અને તેમાં લેક્ટિક એસિડ ભરાય છે તેની પગના તેના તેથી તેના પગના સ્નાયુમાં ખેંચાણ અનુભવાય છે પ્રશ્ન જોઈએ પંદરમાં નંબરનો પ્રશ્ન તો જો એમાં શું જવાબ આવશે પ્રશ્ન આવશે તો પ્રશ્ન છે કે નાકને બંધ કરી મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરને શું નુકસાન થાય તો જવાબ જોઈએ કે હવામાં રહેલા ઘણા બિનજરૂરી ઘટકો આપણે મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરમાં જતા રહે છે અને નુકસાન થાય છે હવે જે પ્રશ્ન સોળવા નંબરમાં જોઈએ તો એમાં શું છે કે મનુષ્યના શ્વસન તંત્રના અંગોના નામ આપ્યા છે તેમણે ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવા છે જે તમારી સમક્ષ આપેલા છે તો આપણે આ પ્રમાણે ગોઠવ્યા છે જે સીધા જવાબ છે જવાબ તો પહેલો આવશે કે નાસિકા કોટર બીજું મુખ ગૃહ ત્રીજું છે કંઠનળી નંબર ચાર શ્વાસ નળી પાંચ ફેફસા છઠ્ઠું પાસ નળીઓ શું કે પાસળીઓ અને સાતમું ઉરોદર પટલ બરોબર છે હવે નંબર જોઈએ પ્રશ્ન નંબર સાતમા નંબરનો કે સિવાની ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી કેવા રંગનું બને છે અને શા માટે તો જોઈએ નો જવાબ કે શિવાની ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી દૂધિયા રંગનું બને છે કારણ કે તેમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી રહેલી હોય છે પ્રશ્ન નંબર અઢારમાં જોઈએ શું છે પ્રશ્ન કે કયા કયા જળચર સજીવો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે તો જવાબ જોઈએ કે માછલી ઓક્ટોપસ કેકડા ઝીંગા જેવા જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે પ્રશ્ન નંબર જોઈએ ઓગણીસમાં નંબરનો તો શું છે કે અળસિયું સાના દ્વારા શ્વસન કરે છે તો કે અળસિયું તેની ત્વચા દ્વારા શ્વસન કરે છે તેથી તેને અડિયો તો તે ભીની અને ચીકણી લાગે છે પ્રશ્ન નંબર જોઈએ જોઈએ તો તો શું છે કે દરિયામાં જહાજના અકસ્માત થવાને કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે શા માટે જોઈએ કે જળચર સજીવો પાણીમાંના ઓક્સિજનનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે અને જ્યારે દરિયામાં તેલ ભળી જાય છે ત્યારે તેમને શ્વસન કરવામાં તકલીફ પડે છે અને તેમને ઓક્સિજન પૂરતું મળતું નથી તેથી જળચર સજીવ મૃત્યુ પામે છે પ્રશ્ન નંબર એકવીસમાં જોઈએ કે વનસ્પતિમાં મૂળનો કયો ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે તો જોઈએ ને જવાબ કે વનસ્પતિનો મૂળનો મૂળરો ભાગ શ્વસન ક્રિયામાં ભાગ ભજવે છે પ્રશ્ન નંબર જોઈએ બાવીસમાં નંબરનો તો જો એની જવાબ શું આવશે બાવીસમાં પ્રશ્ન તો જોઈએ કે વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે આ વિધાન સમજાવવાનું છે તો જોઈએ જવાબ કે આપણે હવામાંના ઓક્સિજનનું શ્વસન માટે ઉપયોગ કરીએ છીએ ત્યારે વનસ્પતિ ખોરાક બનાવે ત્યારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન મુક્ત કરે છે તેથી કહી શકાય કે વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે પ્રશ્ન નંબર જોઈએ ત્રેવીસમાં નંબરનું ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં હવાથી થવાથી શક્તિની સાથે શું મુક્ત થાય છે તો જોઈને જવાબ કે ખોરાકનું વિકટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી મુક્ત થાય છે પ્રશ્ન નંબર ચોવીસમાં નંબરમાં જોઈએ તો શું છે પ્રશ્ન કે વાઈન અને બિયર બનાવવા કયો સજીવ પ્રકારનું શ્વસન કરે છે તો જવાબ જોઈએ કે વાઇન અને બિયર બનાવવા ઇષ્ટ સજીવ અજારક શ્વસન કરે છે પ્રશ્ન નંબર પચીસમાં જોઈએ કે ગ્લુકોઝ આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ આપેલ સમીકરણ કયા પ્રકારનું શ્વસન દર્શાવે છે અને શા માટે તો જવાબ જોઈએ કે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે અને આ અજારક શ્વસન કરે છે બરાબર અહીંયા તે શ્વસન છે તમારે શ્વસન લખી દેવાનું બરાબર છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસમાં જો શું આવશે જવાબ પ્રશ્ન કે ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું રૂપાંતર શેમાં થાય છે તો જોઈને જવાબ કે ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટ્રિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં ઉત્પન્ન થાય છે વધુ કામ વખતે વધુ શક્તિની જરૂરિયાત રહે છે જોઈએ સત્યાવીસમો પ્રશ્ન ભૂખ લાગવાની ક્રિયાનો દર ક્યારે વધુ હોય છે તો જ્યારે આપણે ભારે પરિશ્રમ કરીએ ત્યારે ભૂખ લાગવાની ક્રિયાનો દર વધુ હોય છે જોઈએ અઠ્યાવીસમો પ્રશ્ન કે કસરત કે શ્રમ સિવાયની સ્થિતિ જેવી કે ડર અને અચાનક બનતી ઘટના વખતે પણ શ્વસન દર વધી જાય છે તો શું આ વખતે વપરાતી હશે સ્પષ્ટ કરવાની સ્થિતિમાં ઓક્સિજનનો વધુ ઉપયોગ થાય છે અને કોષીય શ્વસન થતું હોવાથી વધારે ઉર્જા વપરાય છે એટલા માટે હવે જે પ્રશ્ન નંબર આગળ ઓગણત્રીસમો પ્રશ્ન કે નાકની અંદર વાળમાં થઈ કચરો નાસિકા કોટરમાંથી પસાર થઈ અંત્ય ગુહામાં અજંપો પ્રેવાને લીધે છિંક આવે છે તો ઘણીવાર સૂર્યપ્રકાશ સમુખ નાસિકા રાખી જો તો કૃત્રિમ સિંક લાવી શકાય છે તો આ બાબતે શું કહેવાનું છે તમારે તો જોઈને જવાબ સાચો શું થશે તો કે સૂર્યના પ્રખર પ્રકાશ સામે જોવાથી શ્વસન તંત્રના સ્નાયુ ઉત્તેજ થાય છે અને શ્વસન નળી દ્વારા અંદરનો નકામો કચરો છિંક દ્વારા બહાર નીકળે છે અને આ અસરને ફોટિક્સનીચ રિફ્લેક્સ કહેવામાં આવે છે અને આને આનુવંશિક અવસ્થા કહે છે તો આ પ્રમાણે અહીંયા આપણે ધોરણ સાતનો વિજ્ઞાન વિષયનો સ્વાધ્યાયન પોથીનો પાઠ નંબર દસ છે એનું સ્વાધ્યાયન પોનું આપણે સંપૂર્ણપણે સચોટ અને સંપૂર્ણપણે સાચું સમજરૂપે સોલ્યુશન વિડીયો આપણે પૂરું કરીએ છીએ તો જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત